વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું આપને સમક્ષ પુરુષ સુરેશ ફરી એક વખત ઇકોનોમિક્સની અંદર. આજે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 3 એમાં કહી શકાય કે ત્રણ ટોપિક આપણે જોઈ ગયા હતા કે સાટા પ્રથા કોને કહેવાય, જેમાં કહી શકીએ કે ચેપ્ટરનું નામ આપણે જોઈ દઉં કે નાણું અને ફુગાવો. આપણે બે ટોપિક હતા અને આગળના ટોપિકની અંદર સાટા પ્રથા કોને કહેવાય, સાટા પ્રથાનો અર્થ જોઈ ગયા, એની મર્યાદાઓ જોઈ ગયા કે સાટા પ્રથા કોને કહેવાય છે, એની ત્રણ મર્યાદાઓ હતી, મૂલ્યના માપનની મુશ્કેલી, સંગ્રહની મુશ્કેલી અને પરસ્પર કહી શકાય મેળ બેસાડવાની પ્રક્રિયા. થોડાક આગળ કહી શકે કે બીજા કહી શકે કે વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, કે નાણાંનો ઉદ્ભવ કઈ રીતના થયો અને કઈ રીતના કહી શકે કે ચલણી સિક્કાઓ અમલમાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો કહી શકે કે આપણે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ બીજા ટોપિકમાં જોઈ ગયા. ત્રીજા ટોપિકની અંદર કહી શકાય કે નાણાંનો અર્થ અને તેના કાર્યો જોઈ ગયા કે નાણું એટલે શું. તો નાણું આપણે એવું જોયું કે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે, વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તેને આપણે નાણું કહીએ છીએ, એવું પણ આપણે જોઈ ગયા. અને એવું પણ જોઈ ગયા કે એક જ સ્થળે અને એક જ સમયે જ્યારે વસ્તુ અને સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય ત્યારે તેને નાણું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે અને આજે કહી શકાય કે એવા જ ઇકોનોમિક્સના એક ચેપ્ટર સાથે એક નવો મુદ્દાની અંદર જે નાણાંના પ્રકારો છે, લગભગ કહી શકાય કે થોડી ઓરલી ચર્ચા કરી હશે જો તમે બધા જ વિડીયો જોયા હશે તો આજે કહી શકાય કે એ પરથી જ થોડા કહી શકે કે નાણાંના પ્રકારો જે એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં 2 માર્કનો ટોપિક છે. કેટલા માર્કનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો? 2 માર્ક્સ. તો એક અહીંયા નોટ ડાઉન કરવાનું, જો બધા જ આપશો વિદ્યાર્થી મિત્રો વિડીયોને જ્યારે જોતા હોવ ત્યારે કહી શકે કે પહેલાં પણ મેં ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સૂચના આપેલી છે કે આપ સૌ બધા વિદ્યાર્થી મિત્રો નોટબુક લઈને બેસો. નોટબુકની અંદર કહી શકે કે તમે બરાબર એને મેન્શન એટલે કે લખવાનો પ્રયત્ન કરશો, એ લખશો એટલે આપોઆપ કહી શકાય કે ટોપિક તમે સમજી પણ જશો. તો બહુ ઇઝી ટોપિક છે કે આપણે નાણાંનો અર્થ અને તેના પણ કાર્યો તો જોઈ ગયા કે જ્યારે વસ્તુની સેવાના બદલામાં જ્યારે વસ્તુ અને સેવાનો વિનિમય થતો તો વિદ્યાર્થી મિત્રો એ તો સાટા પ્રથા હતી. પણ જ્યારે કહી શકાય કે નાણાંનો ઉદ્ભવ થયો, રાજાશાહી કહી શકાય કે પદ્ધતિ પરિવર્તન થયું અને એવું કહેવાય કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે સ્થળાંતર થવાના કારણે આજે કહી શકાય કે દરેક વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુનો નહીં પરંતુ નાણાંનો વિનિમય થયો છે. શેનો વિનિમય થયો છે? નાણાં. આ એટલા માટે વિનિમય થયો વિદ્યાર્થી મિત્રો કે વસ્તુ અને સેવાના બદલામાં જ્યારે વસ્તુ અને સેવાનો વિનિમય થતો તો પરસ્પર મેળ બેસાડવો, કોણ વસ્તુ સામે વસ્તુનો મેળ બેસાડવો અઘરો પડતો હોય ને એના માટે કહી શકાય કે સમય અને પરિવર્તન જતાં એવું કહેવાય છે કે નાણાંનો એટલે કે ચલણી સિક્કાઓનો ઉદ્ભવ થયો. તો આ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે અગાઉના કહી શકાય કે ઓરલી લેક્ચરની અંદર અને લાઈવ લેક્ચરની અંદર પણ હું આપણી સમક્ષ એવી ચર્ચા કરી ગયો હતો કે વિદ્યાર્થી મિત્રો આગળ એક એવો ટોપિક પણ છે કે નાણાંના પ્રકારો જાણો. બહુ ઇઝી ટોપિક છે, બહુ અહીંયા કહી શકાય કે સમજવાનો ટોપિક છે. તમે જુઓ કે અહીંયા જોઈ શકો છો બોર્ડ ઉપર કે સૌથી પહેલાં કહે છે જ્યારે વસ્તુ અને સેવાઓનો વિનિમય હતો તો પહેલાં કહે છે વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુનો વિનિમય થતો તો વસ્તુના પહેલાં નંબરનો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે શરૂઆત નાણાંથી નથી થઈ, નાણાંના પ્રકારોની અંદર સૌથી પહેલાં કહી શકે કે જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ અને સેવાઓનો વિનિમય થતો એટલે સૌથી પહેલાં આને વસ્તુ નાણું કહેવાય. શું કહેવાય? વસ્તુ નાણું. પહેલો પ્રકાર, તમારે ગોખીને ટોપિક તૈયાર કરવાનો નથી. અહીંયા જ્યારે વસ્તુ નાણું હતું તો સાટા પ્રથા હતી. ધીરે ધીરે કહી શકાય કે ભારત એક ખેતી પ્રધાન દેશ હોવાના કારણે મોટા પાયે પડે છે બોડો પ્રકારની અંદર ઉત્પાદન થતું તો આવું ઉત્પાદન કહી શકે કે થયા પછી વસ્તુની સામે વસ્તુનો સેવાનો વિનિમય કરવો તો કદાચ સહેલો હતો પરંતુ એ જરૂરિયાત પૂરી થતી. પણ બાકીની કહી શકે કે મોટાભાગની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વસ્તુના સેવાના બદલામાં ખાસ કહીને કહી શકાય
કે એની બચત કરવી, એનું જે મૂલ્ય કહેવાય, એનો જે સંગ્રહ કહેવાય, એ કરવું મુશ્કેલી પડે. કારણ કે જો એ વસ્તુને 20 વર્ષ કે લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે તો એ વસ્તુ બગડી પણ જશે, તો હવે એનો સંગ્રહ કઈ રીતે? તો એ પ્રમાણે કહી શકાય કે આપણા જે ખેડૂતો હતા એ લોકો એ કહી શકાય કે એ જ વસ્તુની સામે જે પશુ વેચતો હશે, સર પશુ એટલે કયા? તો આગળ આપણે જ્યારે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ થયો ત્યારે મેં તમને વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી ગયા હતા કે જે લોકો ઘઉંનું અને ચોખાનું ઉત્પાદન કરતા હોય એ ઘઉં અને ચોખા પીને શું કહીશે? ગાય ખરીદશે, ભેંસ ખરીદશે, ઘોડા ખરીદશે, હા કે ના? આ એક કહી શકાય કે વિનિમયનું માધ્યમ બન્યું. કેવું માધ્યમ બન્યું? વિનિમય, પરસ્પર વસ્તુ અને સેવા. પરંતુ અહીંયા વસ્તુ નહીં પરંતુ પશુના સંદર્ભમાં વાત થઈ તો અહીંયા બીજા નંબરની અંદર પશુના. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે જ્યારે વસ્તુ અને પશુના નામનો કહી શકે કે શરૂઆત થઈ ત્યાર પછી જ્યારે રાજાશાહી પદ્ધતિ અમલમાં, એટલે કે એવું કહેવાય છે કે સમય જતાં એક યુગ એવો આવ્યો, એક સમય અને પરિવર્તન એવો આવ્યો કે જેનાથી રાજાશાહી શાસન વ્યવસ્થા અમલમાં આવી. રાજાશાહી શાસન વ્યવસ્થા જ્યારે અમલમાં આવી ત્યારેથી કહી શકાય કે રાજાઓના સમયથી ચલણી સિક્કાઓનો ઉદ્ભવ થયો. ચલણી સિક્કાઓ જેને ધાતુ કહેવાય, વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ધાતુ. તો ત્રીજા નંબરનો ટોપિક ધાતુ, એમાંથી કહી શકાય કે થોડું પરિવર્તન થતા એવું કહેવાય છે કે જ્યારે વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુ અને સેવાઓ જે કહી શકાય પરસ્પર આપવામાં ઘણી બધી મુશ્કેલી પડતી અને અઘરું બનતું ગયું ત્યારથી કહી શકાય કે કાગદી નાણાંની શરૂઆત થઈ. કાગદી નાણું એટલે કે કહી શકાય કે જેને આપણે અત્યારે નોટ્સ કહીએ છીએ ને, રાઈટ, જે કાગળની આવે છે, હા, એ જ કાગદી નાણું. ધીરે ધીરે આજે કહી શકાય કે દરેક લોકોની જરૂરિયાતો વધતી ગઈ છે અને વધતી જતી જરૂરિયાતોના કારણે આજે એ જ નાણું પ્લાસ્ટિક નાણું બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જરા એરો કરીને લખવાનો પ્રયત્ન કરીશ. એટીએમ, ક્રેડિટ કાર્ડ, રાઈટ, અને ડેબિટ કાર્ડ. તમે જોઈ શકો છો કે જે પ્લાસ્ટિક નાણું છે, પ્લાસ્ટિક એટલે કે એવું કહેવાય છે કે જેમ જરૂરિયાતો કહી શકાય કે વધતી ગઈ એમ નાણાં પણ કહી શકે પ્રકારો શું થતા ગયા? બદલાતા ગયા. તમે જુઓ એક સમયે કહી શકાય કે વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુનો વિનિમય કરતા તો વસ્તુ નાણું, ધીરે ધીરે કહી શકે કે એ જ વસ્તુના કહી શકાય મૂલ્યના સંગ્રહ તરીકે ઉપયોગ કરતા થયા તો પશુ નાણું, ધીરે ધીરે એ જ પશુના સંગ્રહ તરીકે ઉપયોગ કર્યો. પરંતુ અહીંયા વિષય થોડાક આગળ વધીએ તો પશુના સંદર્ભમાંથી એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે શરૂઆત કહી શકાય કે રાજાશાહી અર્થવ્યવસ્થાથી સ્ટાર્ટિંગ થયું તો એવું કહેવાય છે કે રાજાશાહીના સમયની અંદર એવા ચલણી સિક્કાઓની શરૂઆત થઈ જેને આપણે ધાતુ નાણું કહીએ છીએ. સમય જતાં થોડું શહેરીકરણ થયું, ઔદ્યોગિકરણ થયું. સાહેબ ઔદ્યોગિકરણ એટલે શહેરોમાં ઉદ્યોગો આવ્યા, શહેરીકરણ થયું, લોકો કહી શકાય ગામડાઓમાંથી શહેરો તરફ આકર્ષાયા, જરૂરિયાતો વધતી ગઈ, વૈશ્વિકીકરણ થયું. પરિણામે એવું કહેવાય છે કે કાગદી નાણાંની શરૂઆત થઈ. ચાર ટોપિક પૂરા થઈ ગયા. પાંચમા નંબરનો ટોપિક કાગદી નાણામાંથી કહી શકાય કે આપણે આજે પ્લાસ્ટિક નાણાં તરફ પડ્યા છે. જે કહી શકાય કે પ્લાસ્ટિક નાણું એક એવું નાણું છે કે જેમાં એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આ બધા કહી શકાય પ્લાસ્ટિક નાણાં છે. અને છઠ્ઠા નંબરનો ટોપિક કે જેને બેંક નાણું કહેવાય છે, જેને આપણે ઈ મની કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક મની, જેના કહી શકે કે થકી આપણે બેંકમાંથી નાણાં ઉપાડી શકીએ છીએ. તો આ સૌ વિદ્યાર્થી મિત્રોને આ રીતના કહી શકે કે નાણાંના પ્રકારો ખૂબ સારી રીતે સમજી ગયા હશો. એક બીજો એક ટોપિક છે એના પછીનો જે ટોપિક હતો આપણો ઉગાવવાનો. વિદ્યાર્થી મિત્રો મેં તમને હજી પણ કીધું કે આપણું જે ચેપ્ટર અત્યારે ચાલી રહ્યું છે જે કહી શકાય કે નાણું અને જે ઉગાવો છે, હજી પણ કહી દઉં કે અહીંયા જે ચેપ્ટર છે જેનું નામ છે નાણું અને ઉગાવો. તો વિદ્યાર્થી મિત્રો જે કહી શકાય કે ચેપ્ટરની અંદર એવું વિચારી લો કે નાણાં ઉદ્ભવ અને વિકાસ ત્રણ માર્કની અંદર સેક્શન ડીની અંદર એક્ઝામની અંદર પૂછાશે ને પૂછાશે. કારણ કે ટોપિક એવો હશે કે જેમાં કહી શકાય કે ઓવરલી ગોખી મારવાનો ટોપિક નથી પરંતુ એને સમજવાનો વિષય છે. 11મા કરતાં કહી શકે સ્ટાન્ડર્ડ 11 કરતાં ધોરણ 12ની અંદર ઇકોનોમિક્સ બહુ ઇઝી વિષય છે ને ઇઝી વિષયને તૈયાર કરવો હોય તો ટોપિકને સમજવાનો પ્રયત્ન કરો, રાઈટ. અને સાથે કહી શકાય કે પૂર્ણપણે મારો વિડીયો જો તો જ કહી શકાય કે આપણે સારી રીતે કહી શકાય કે સમજ પડી શકશે.
તો આજે શીર્ષક એક બીજા ટોપિક સાથે ફુગાવાનો અર્થ તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે કહી શકે કે ફુગાવો એટલે શું તો બોર્ડ ઉપર કહી શકે અહીંયા ડેફિનેશન આપી શકે સતત ભાવ વધારો એટલે ફુગાવો સાહેબ સતત ભાવ વધારો એટલે જેમ કે કહી શકે કે દરેક ચીજવસ્તુઓના ભાવની અંદર વધારો થાય દરેક ચીજવસ્તુઓના કહી શકાય કે ભાવની અંદર વધારો થાય તો સત ભાવની અંદર વધારો ક્યારે થાય તો અહીંયા માંગનો નિયમ લાગુ તો ના પડી શકે પણ એવું તો કહેવાય કે જ્યારે કહી શકે કે અહીંયા પ્રોફેસર અહીંયા કહી શકે પીગુ રે એસસી પીગુ અને લર્નર અહીંયા કહી શકે સાહેબ આ વ્યાખ્યા કોણે આપી છે આ વ્યાખ્યા લર્નર આપી છે કોણ આપી છે લર્નર વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો બહુ જ ઈઝી ટોપિક છે ખાલી સમજવાનો પ્રયત્ન જ કરવાનો છે કે મેં અહીંયા બંને ડેફિનેશન તો લખી છે બંને ડેફિનેશન ફરક એટલો છે કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો ફુગાવાના આપણે એક એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય એક માર્કની અંદર કે ફુગાવો એટલે શું તો તમે સરળ અર્થની અંદર એવું લખી શકો કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો પરંતુ ત્રીજા નંબરના એરરની અંદર જે ડેફિનેશન આપી છે કે વસ્તુના પુરવઠા પુરવઠા એટલે વસ્તુનો જથ્થો વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં જ્યારે માંગ થાય માંગ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો ગ્રાહકની જ્યારે આપણે અગિયારમાં અંદર માંગનો નિયમ જોઈ ગયા કે જો વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે ને જ્યારે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો એવું થયું હશે કે વસ્તુની કહી શકાય કે કિંમત અહીંયા ઘટી હશે ને એના કરતાં એટલે વસ્તુના પુરવઠા કરતાં વધારે પ્રમાણ માંગ થાય ત્યારે ફુગાવો સર્જાય કારણ કે બજારની અંદર એવું પણ તમે જોઈ ગયા કે પૂર્ણ હરીફાઈવાળા બજારો પણ આપણને જોવા મળે છે એક કરતાં જ્યારે કહી શકાય કે બજારોમાં અહીંયા ખરીદનારા વેચનારા પણ જો અસંખ્ય હોય અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા તો અહીંયા વ્યાખ્યા એવું થઈ શકે કે જ્યારે પુરવઠા કરતાં અહીંયા કહી શકે કે ગ્રાહકની માંગમાં સતત જ્યારે વધારો થાય એને પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ ફુગાવો તો અહીંયા કહી શકે આપણે ત્રણ ડેફિનેશન આપી છે એક તો સરળ અર્થની અંદર છે હું અહીંયા થોડો એરો કરીને લખી નાખું છું આ સરળ અર્થમાં વ્યાખ્યા છે અને જો આ ત્રણમાંથી એક્ઝામની અંદર એવું પૂછે કે ફુગાવો એટલે શું આમાંથી તમને જે ઈઝી લાગે અને જે સરળ લાગે વિદ્યાર્થી મિત્રો એ તમે લખી શકો પણ જો એવું કહેવામાં આવ્યું હોય કે લર્નરના મતે અથવા એસ અહીંયા કહી શકાય પીગુના મતે ફુગાવો એટલે શું તો પરફેક્ટ ડેફિનેશન લખવી પડે કે પીગુના મતે જ્યારે વાસ્તવિક આવક કરતાં તમે જુઓ કે સાહેબ વાસ્તવિક આવક એટલે શું વ્યક્તિની કહી શકે કે જે વાસ્તવિક આવક છે એના કરતાં જ્યારે એની નાણાકીય આવક વધે એટલે કે એને કહી શકાય મોસ્ટ ઓફની જરૂરિયાતોમાં ઝડપથી વધારો થાય ત્યારે પણ શું સર્જે વિદ્યાર્થી મિત્રો ફુગાવો સર્જાય તો પીગુના મતે એક્ઝામની અંદર વ્યાખ્યા પૂછાય કે પીગુના મતે ફુગાવો એટલે શું કે વાસ્તવિક આવક કરતાં જ્યારે નાણાકીય આવક વધે ત્યારે ફુગાવો સર્જાય છે અને સરળ અર્થની અંદર એવું જોયું કે સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો અથવા વસ્તુની કિંમતની અંદર થતો વધારો તો વિદ્યાર્થી મિત્રો ફુગાવાને કહી શકાય કે અલગ અલગ રીતે કહી શકે કે જોવામાં આવશે જેમ કે અગાઉના ટોપિકની અંદર આવશે કે ખર્ચ પ્રેરિત ફુગાવો માંગ પ્રેરિત ફુગાવો દાબેલો ફુગાવો રેટ તો કહી શકે કે વિદ્યાર્થી મિત્રો કેટલાક ફુગાવાના અહીંયા કહી શકે કે એના સંદર્ભમાં ડેફિનેશન પણ આપી શકે અહીંયા જો કહી શકાય કે સર આ વ્યાખ્યા છે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે ત્યારે ફુગાવો સર્જાય રે તો આ કેવા પ્રકારનું કહી શકે કે ફુગાવો કહેવાય રાઈટ તમે જો કે નીચે પણ વસ્તુના પુરવઠા કરતાં જ્યારે વસ્તુની કહી શકે કે માંગમાં જ્યારે વધારો અહીંયા કહી શકે થાય ત્યારે તેવી સ્થિતિને ફુગાવો કહે તો માંગ પ્રેરિત ફુગાવો કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો માંગ પ્રેરિત જ્યારે કહી શકાય કે અહીંયા કહી શકાય કે વસ્તુની કિંમત બજારની અંદર અહીંયા કહી શકે કે જે ભાવે સરકાર દ્વારા કહી શકે કે એને દબાવીને કહી શકે કે બજારમાં ઓછી કિંમતે જ્યારે રજૂ કરવામાં આવે તો એને દાબેલો ફુગાવો કહેવાય રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના કહી શકાય કે આપણી પાસે ત્રણ ડેફિનેશન હતી લર્નરના મતે પીગુના મતે અને સરળ અર્થમાં આપણે વ્યાખ્યા જોઈ ગયા કે ફુગાવો એટલે ભાવ સપાટીમાં વધારો લર્નરના મતે જ્યારે વાસ્તવિક આવક કરતાં કહી શકાય નાણાકીય આવકનો ખર્ચ અથવા નાણાકીય આવક વધે ત્યારે કહી શકાય ઝડપથી વધે પછી કેવી વધે
ઝડપથી વધે ત્યારે ફુગાવો સર્જાય છે. અને અહીંયા કહી શકાય કે લર્નરના મતે વસ્તુના કહી શકે કે પુરવઠા કરતા વસ્તુના પુરવઠા કરતા જ્યારે તેને વધારે પ્રમાણની અંદર માંગ થાય, માંગ એટલે કોની? ગ્રાહકની, ત્યારે તે સ્થિતિને ફુગાવો કહેવાય છે. શું કહેવાય છે? ફુગાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે કહી શકાય કે બે ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ હતા, જે કહી શકે કે નાણાના જે પ્રકારો છે, રાઈટ? નાણું પણ આપણે જોઈ ગયા કે નાણાનો અર્થ આપો, એની પણ ડેફિનેશન આપણે જોઈ ગયા છે. ફુગાવો કહી શકે કે એની ત્રણ ડેફિનેશન, લર્નરને સરળ અર્થમાં અને પીગુના મત ત્રણે ત્રણ વ્યાખ્યા આપી છે, લખવાની એક જ છે. આ જ રીતના ઇકોનોમિક્સ બી બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો ડેફિનેશન તો ઘણી બધી આપેલી હશે, પણ સરળ અર્થની અંદર તમને યાદ રહી શકે એવી ડેફિનેશન જે હોય, તમે એ ડેફિનેશન પણ કહી શકે કે લખી શકો, તો પણ એક્ઝામની અંદર માર્ક્સ મળી શકે. આ જે પ્રશ્ન હશે ડેફિનેશનનો, એ એક માર્કની અંદર પૂછી શકે, બે માર્કની અંદર નાણાના પ્રકારો અને ફુગાવાનો અર્થ એક એક માર્ક્સની અંદર પૂછાઈ શકે. ફુગાવાના અહીંયા કહી શકે કે ચાર લક્ષણો છે. બોર્ડ પર જોઈ શકો છો કે ફુગાવાના લક્ષણો જણાવો એવો પ્રશ્ન પૂછાય, તો ફુગાવાના ચાર લક્ષણો છે. સતત ભાવ સપાટીમાં વધારો થવો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સતત વસ્તુની કિંમત એટલે ભાવ સપાટીમાં સતત વધારો થવો તો ફુગાવો સર્જાય. અર્થતંત્રની અંદર દરેક ક્ષેત્રોમાં, દરેક ક્ષેત્રો છે, ક્ષેત્ર એટલે કયા? એ કહી શકે કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર, અથવા એવું લખી શકો કે દેશના દરેક ક્ષેત્રોમાં થતો વધારો, એટલે પણ કહી શકે કે ફુગાવો. અને નાણાનું મૂલ્ય હંમેશા કેવું ઘટતું જાય? ઘટતું જાય. કારણ કે જો વસ્તુની કિંમત વસ્તુના પુરવઠા કરતા જ્યારે કહી શકે કે ગ્રાહકની માંગ વધુ થતી જાય, તો એવું કહેવાય છે કે નાણાનું મૂલ્ય ઘટે. અને નાણાનું મૂલ્ય ઘટે ત્યારે સતત કહી શકાય કે ગ્રાહકની માંગ વધે છે. અને માટે એવું કહેવાય છે ચોથા નંબરની લાક્ષણિકતામાં કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી સપાટી, એ પણ એક ફુગાવો છે. સાહેબ, પૂર્ણ રોજગારી એટલે જો કહી શકાય કે જેમ જેમ કહી શકાય કે ગ્રાહકને કહી શકે કે પ્રમાણે કહી શકે માંગ વધતી જાય, પણ આ બજારની અંદર ઉત્પાદકો વધતા જાય, ઉત્પાદક વધે તો લોકોને રોજગારી મળે, રોજગારી મળે તો લોકોને નાણું મળે, અને નાણું મળે તો ખર્ચ થઈ શકે. તો પૂર્ણ રોજગારી પછીની પણ જે સ્થિતિ છે એ વિદ્યાર્થી મિત્રો ફુગાવો સર્જે છે. તો ફુગાવાના ચાર લક્ષણો છે. ફુગાવો એટલે ભાવ સપાટીમાં થતો વધારો. બીજા નંબરનું અહીંયા કહી શકે કે એવું લખી શકાય કે નાણાંનું મૂલ્ય સતત ઘટતું રહેશે. વસ્તુનો પુરવઠા કરતા, વસ્તુના પુરવઠા કરતા જ્યારે માંગણી અંદર ઝડપથી વધારો થાય ત્યારે પણ શું સર્જાય? ફુગાવો સર્જાય. તો નાણાંનું મૂલ્ય શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટે છે. અને ત્રીજા નંબરનો ટોપિક કે અર્થતંત્રમાં જ બધા જ ક્ષેત્રો, આ એક ક્ષેત્રો નહીં, મેં તમને ક્ષેત્રોના ઉદાહરણ આપ્યા કે જેમ કે આરોગ્ય ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, આ બધા ક્ષેત્રો કેમ વિદ્યાર્થી મિત્રો? તો અર્થતંત્રની અંદર આવતા દરેક ક્ષેત્રોમાં થતો વધારો, એ પણ કહી શકે કે ફુગાવો સર્જે છે. અને ચોથા નંબરનો ટોપિક કે પૂર્ણ રોજગારી મેળવ્યા પછી પણ, અહીંયા મેં લખ્યું છે કે પૂર્ણ રોજગારી મેળવ્યા પછી પણ, સ્થિતિ પછી પણ ફુગાવો સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે કહી શકાય બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ફુગાવાનો અર્થ એક માર્કમાં, અને આ જે એના કહી શકે લક્ષણો એ બે માર્ક્સની અંદર પૂછી શકાય. 0.5, 0.5 એટલે એક, અને 0.05 એટલે અહીંયા કહી શકે બે. તમે જોઈ શકો છો કે આજે કહી શકે કે ટોટલ જે કન્ટેન્ટ છે એ 5 માર્કનું કન્ટેન્ટ પૂરું થયું. કેટલા માર્ક્સનું? 5 માર્ક્સનું. આ સૌ વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર જોઈ ગયા છો કે આજનો ટોપિક છે ચેપ્ટર 3ની અંદર નાણાં અને ફુગાવાની અંદર, કે નાણાંના પ્રકારો સમજાવ્યા, ફુગાવાનો અર્થ આપણે જો લર્નર અને પીગુના મતે, અને ફુગાવાના લક્ષણો પણ જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી શકાય કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કહી શકે કે આ બધા વિડીયો બનાવવામાં એટલા માટે આવ્યા છે કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સરળતા રહે. જરૂર પડે તો કહી શકે કે આપ બધા જ વિડીયોને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો, તો ઓનલાઈન શિક્ષણના માધ્યમ દ્વારા આપને ખૂબ સારી રીતે સમજ પડી શકશે. આ વિડીયોના માધ્યમ દ્વારા આ સૌ વિદ્યાર્થી મિત્રોને મારો આ વિડીયો ખૂબ સારી રીતે સમજ પડી શકે એ હેતુથી બનાવેલો છે. તો
વિદ્યાર્થી મિત્રો, એક નવી શુભ શરૂઆત સાથે અને એક નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી ગુડ બાય. અને કોઈ પણ પ્રકારની ક્વેશ્ચન કે આપણે ક્વેરી હોય તો આપ કહી શકે કે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ પર લખ્યો છે, જે મારો વોટ્સઅપ નંબર છે અને કોલિંગ નંબર છે 9727345004, અને કોલિંગ નંબર છે 9 98 98 97 9 8 9 8 9 7 3 5 1 0 98 98 97 35 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલે જ રાખીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય.